श्री गणेशाय नमः। ओम नमः शिवाय। शिव महापुराणनी बीजी संहिता रुद्र संहिता एनो अध्याय पहलो सृष्टि खंड। मुनियोए सुत पौराणिक ने पूछेला प्रश्न। ऋषियोए कहू, हे सुतजी, अमे अपना मुखे सारी रीते विद्वेश्वर संहिता नु श्रवण कर्यु, तेने सांभळता अमने हर्ष अने आनंद ने प्राप्त थयो छे। हवे तमे रुद्र संहिता नी कथा संभळावा माटे कृपा करो। ते द्वारा भगवान शिव नु प्राकट्य, पार्वतीजी नो जन्म, शिव पार्वतीजी नु लगन अने तेमनी अनेक लीलाओ जाणी सकीए। ऋषिओना वचन सांभळीने श्री सुत पौराणिक बोल्या, हे महर्षिओ, आप लोकोनी भक्ति घणी छे। भगवान शिव प्रत्येनी तमारी भक्ति जोई हूँ खरेखर राजी थयो छू। आपनो प्रश्न उत्तम छे। भक्ति भावथी प्रेरित आपना प्रश्ननी प्रशंसा केवी रीते थाय? ते गंगाजलना समान निर्मळ तथा पुण्य युक्त छे। तेने कहनारा पूछनारा त्रणेनुं कल्याण थाय छे। हे द्विजो, हूँ आपनी इच्छा जाणीने तेनी पूर्ति करवाने माटे भगवाननी शिवनी मंगलदायक कथा संभळावुं छू। आप ध्यानथी ते सांभळो। हे मुनिजन, आपे मने जे प्रमाणे प्रश्न कर्यो તે જ રીતે જ્યાં નારદે નારદને બ્રહ્માજીની પાસે જવાનો આદેશ આપ્યો ત્યારે નારદજી બ્રહ્માજીની પાસે ગયા, શિવ કથા સાંભળવાનો મનોરથ પ્રકટ કર્યો। નારદના વચનો સાંભળીને ભગવાન બ્રહ્મા દેવાદિદેવ સદાશિવની ભક્તિમાં લીન બની રહ્યા। ત્યારે તેમણે પ્રસન્ન થઈને શિવકથાનું વર્ણન કરવાનો આરંભ કર્યો। આટલી વાત સાંભળતા જ ઋષિઓએ કહ્યું, હે સુતજી, આપ કૃપા કરીને નારદજી અને બ્રહ્માજીના સંવાદને સંક્ષેપમાં ન કહેશો, વિસ્તારથી અમોને તે સંવાદ સંભળાવો। આપના વચનોથી અમને આનંદ પ્રાપ્ત થાય છે, વિસ્તારથી તે કથા સાંભળવાની અમારી ઈચ્છા છે। રુદ્ર સંહિતાનો અધ્યાય એક સંપૂર્ણ। રુદ્ર સંહિતાનો અધ્યાય બીજો, નારદજીનું તપ। સુત પૌરાણિક બોલ્યા, એક સમયે બ્રહ્માના પુત્ર મુનિશ્રેષ્ઠ નારદજી તપ કરવાની ઈચ્છાથી હિમાલય પર્વતની મનોહર ગુફામાં ગયા। મુનિ નારદે ત્યાં રહી આસન માંડી તપ કર્યું। શુદ્ધ મન વડે મૌન રહી આસન માંડી ત્યાં પ્રાણાયામ કરતા રહ્યા। મુનિને જ્યારે પૂર્ણ સમાધિ લાગી ત્યારે, હું બ્રહ્મ સ્વરૂપ છું, આ રીતે આત્મા સાક્ષાત્કારવાળું જ્ઞાન થયું। તપમાં વિઘ્ન કરવાની ઈચ્છા ઇન્દ્રે કરી, તેમણે કામદેવને તપનો ભંગ કરવા માટે મોકલ્યો। કામદેવે પોતાની કળા કરી વસંતે પોતાનો પ્રભાવ બતાવ્યો, પરંતુ નારદના મનમાં જરાય વિકાર ન થયો। શંકરના અનુગ્રહને લીધે આખરે ઇન્દ્રના ગર્વનો નાશ થયો। આ તે જ સ્થાન છે જ્યાં શંકરે અત્યંત તપ કર્યું હતું। અહીં જ કામદેવ બળીને ભસ્મ થયો હતો। રતિએ કામદેવને જીવાડવા માટે શિવજીને અહીં જ પ્રાર્થના કરી હતી। ત્યારે ભગવાન શિવે કહ્યું હતું, કેટલોક સમય જશે કામદેવ જીવતો થશે, આ સ્થળે કામદેવનો પ્રભાવ ચાલશે નહીં, અહીં સ્થિતિ કરનાર પર કામદેવ કંઈ કરી શકશે નહીં। આ રીતે નારદજીના ઉપર કામદેવનો કંઈ પ્રભાવ પડ્યો નહીં। આથી નિરાશ થયેલો તે ત્યાંથી નીકળીને ઇન્દ્રની પાસે સ્વર્ગલોકમાં આવ્યો। ત્યાં બધી જ વાત કામદેવે ઇન્દ્રને કહી, ઇન્દ્રને વિસ્મય થયો, તેમણે નારદજીની પ્રશંસા કરી। શિવજીના અનુગ્રહથી નારદ મુનિ ત્યાં ઘણા વર્ષો રહ્યા, તપ કર્યું, પછી પોતાની તપશ્ચર્યા પૂર્ણ થઈ ગઈ છે એમ જાણી તેમાંથી વિરમ્યા। મેં કામદેવને જીત્યો છે તેવો ગર્વ તેમને થયો। માયામાં મોહિત બનેલા પોતાના વૃતાંતને કહેવા માટે કૈલાસ તરફ ચાલ્યા ગયા, શંકરને પ્રણામ કર્યા, પોતાનો સર્વ વૃતાંત તેમને સંભળાવ્યો। તે પોતાને મહાત્મા માનવા લાગ્યા, હું કામદેવને જીતી શકું છું તેમ માનવા લાગ્યા। આ સાંભળી ભગવાનની માયાથી મોહવાળા થઈ ભ્રષ્ટ ચિત્તવાળા થયેલા નારદને ભગવાન શિવજીએ કહ્યું, હે નારદ, તમે મને જે કહ્યું તે તમારે નારાયણની આગળ ન કહેવું, જો તે પૂછે છતાં તેમને આ વાત કરશો નહીં। તમે વિષ્ણુ ભક્ત છો, વિષ્ણુના ભક્તો મને અનુસરનારા હોય છે, તમે વહાલા છો તેથી તમને કહું છું। માયામાં મોહિત થયેલા તેમણે આ વાત ન માની। પછી મુનિરાજ બ્રહ્મલોક તરફ ચાલ્યા, બ્રહ્માને પ્રણામ કર્યા, પોતાના તપની તેમજ કામ વિષયની વાત કહી। ભગવાન શિવ જ આમાં કારણરૂપ છે તેમ જાણી બ્રહ્માજીએ આ વાત કોઈને ન કહેવા વાર્યા। નારાજી મદાંધ થઈ બન્યા, તેઓ તો આનંદ પામતા આ વાત કહેવા વિષ્ણુલોક તરફ ચાલ્યા, જો કામદેવના ઉપર જય મેળવ્યો છે, આ રીતે તેમનો અહંકાર હતો। વિષ્ણુએ નારદને જોયા, તેઓ તો સર્વ વાત જાણતા જ હતા। પોતાના આસન ઉપર બેસાડી શિવના ચરણ કમળનું સ્મરણ કરતા
નારદના મદનનો નાશ કરતા વચનો શ્રી વિષ્ણુ ભગવાને કહ્યા. તેઓ કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠ નારદ, તપોનિધિ અને ઉદારથી આપને ધન્ય છો. હે મુનિરાજ, જેના હૃદયમાં ત્રણ દેવ ઉપર ભક્તિ નથી હોતી તેને કામ તથા મોહ સંભવે છે, તેને જ આ વિકાર દુઃખદાયી થાય છે. આપ સર્વદા નૈષ્ઠિક બ્રહ્મચારી તથા સદા જ્ઞાન વિજ્ઞાનવાળા છો. આપને કામનો વિકાર કેવી રીતે સંભવી શકે? આપ તો જન્મથી જ વિકાર રહિત તેમજ સુંદર બુદ્ધિવાળા છો. આ રીતના વિષ્ણુના વચનો સાંભળી મનમાં અત્યંત ગર્વિત થતા નારદ મુનિ હસ્યા તથા ભગવાનને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે ભગવાન, આપની મારા ઉપર ખરેખર કૃપા હોય તો કામદેવ શું કરવાનો છે? આ રીતે કહી નારાયણને પ્રણામ કરી મુનિ યથેચ્છ સ્થાન તરફ જવાને માટે નીકળ્યા. રુદ્ર સંહિતાનો અધ્યાય બીજો સંપૂર્ણ. શ્રી રુદ્ર સંહિતાનો અધ્યાય ત્રીજો, નારદના ગર્વનું ખંડન. ઋષિએ કહ્યું, હે સુદ મુનિના ગયા પછી ભગવાન વિષ્ણુએ શું કર્યું? નારદ ક્યાં ગયા તે આપ કહો. વ્યાસ બોલ્યા, પુરાણોમાં ઉત્તમ સુત પૌરાણિકના વચનો સાંભળીને શિવના સ્તુતિ વાક્યો વડે પ્રણામ કરતા તે કહેવા લાગ્યા, નારદ જાણે પોતાની મેળે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે શિવની ઈચ્છાને આધીન થઈને વિષ્ણુએ માયાને પ્રેરણા કરી, તેણે મુનિના માર્ગમાં નગર રચ્યું. આ નગર 100 યોજનાના વિસ્તારવાળું તેમજ મનોહર હતું, અનેક વસ્તુઓથી શોભતું હતું. શીલનિધિ નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. શીલનિધિને એક કન્યા હતી, તે અત્યંત સુંદર અને ગુણવાન હતી. તે દિવસે તેનો સ્વયંવર હતો. દૂર દૂરના રાજકુમારો તેને પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા. નગરને શણગારવામાં આવ્યું હતું. આ દેખી નારદજી રાજમહેલ તરફ નીકળ્યા. દેવરસિંહ નારદને જોઈ રાજાએ તેમને પ્રણામ કર્યા, રાજ્ય સિંહાસન ઉપર બેસાડ્યા, વિધિપૂર્વક અનેક પ્રકારે તેમનો સત્કાર કર્યો. રાજાએ કન્યાને બોલાવી, કન્યાએ નારદજીને પ્રણામ કર્યા. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, આ કન્યાને કેવો પતિ મળશે? કન્યાનું સૌંદર્ય અને ગુણ જોતા નારદજી કામનાથી અભિભૂત થઈ ગયા. તેમના પર મોહિત થતા તેમણે કહ્યું, હે રાજા, તમારી કન્યા સૌભાગ્યશીલ છે. તેનો યોગ લક્ષ્મી સ્વરૂપ છે. તેનો પતિ વિષ્ણુ જેવો સર્વગુણ સંપન્ન હશે. આ પ્રમાણે આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા. તેમના મનમાં કન્યા માટે પ્રબળ અભિલાષા ઉત્પન્ન થઈ. પોતાના સાધુ સ્વરૂપનો ખ્યાલ આવતા તેમને વિચાર આવ્યો, અન્ય સ્વરૂપમાન રાજકુમારોની આગળ તે કન્યા મારું વરણ કેવી રીતે કરશે? મારામાં તો એટલું રૂપ છે જ નહીં. ત્યારે આ કન્યા મારા પર કેવી રીતે મોહિત પામશે? આ વિચારતા તેમણે એક ઉપાય સૂચ્યો, હું જો વિષ્ણુનું રૂપ લઈ લઉં તો કેવું? તેથી મારું કામ થઈ જશે. જય શ્રી પોતાના સિવાય અન્યને નહીં મળી શકે. આ પ્રમાણે તેમના મનમાં કન્યા માટે પ્રબળ અભિલાષા ઉત્પન્ન થઈ. પોતાના સાધુ સ્વરૂપનો ખ્યાલ આવતા તેમને વિચાર આવ્યો, અન્ય સ્વરૂપમાન રાજકુમારોની આગળ તે કન્યા મારું વરણ કેવી રીતે કરશે? મારામાં તો એટલું રૂપ છે જ નહીં. ત્યારે આ કન્યા મારા પર કેવી રીતે મોહિત પામશે? આ વિચારતા તેમણે એક ઉપાય સૂચ્યો, જો હું વિષ્ણુનું રૂપ લઈ લઉં તો કેવું? તેથી મારું કામ થઈ જશે. જયશ્રી પોતાના સિવાય અન્યને નહીં મળી શકે. આ પ્રમાણે વિચાર કરતા તે વિષ્ણુ લોકમાં પહોંચ્યા. ભગવાન શ્રી વિષ્ણુને સગળી હકીકત કહી સંભળાવી. તેમણે કહ્યું, મારી ઈચ્છા છે તેની સાથે લગ્ન કરવાની, તેથી દયા કરીને આપના સ્વરૂપનું દાન મને કરો, જેનાથી કામ થઈ જાય. આ કૃપાને માટે હું આપનો હંમેશા કૃતજ્ઞ રહીશ. નારદના વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને આશ્વાસન આપ્યું કે હું આપનું બધી રીતે કલ્યાણ અને હિત કરીશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું, જાઓ, હરિરૂપ આપી દીધું. આ પ્રમાણે કહી નારદને વિદાય કર્યા. ભગવાને તેમને વાનરનું રૂપ આપ્યું. હરિ એટલે વાનર. આ રૂપ આપવામાં નારદ પ્રત્યે વિષ્ણુની કલ્યાણ કામના જ હતી. જે પ્રમાણે વૈદ્ય રોગીના હિતને માટે કડવી ઔષધિ નિસંકોચ આપે છે, તે રીતે નારદજી આ મર્મને સમજી શક્યા નહીં. તેઓ તો મનમાં ખુશખુશાલ થતા હતા. પોતાને સર્વશ્રેષ્ઠ સમજતા તે જલ્દી જલ્દી સ્વયંવરમાં આવ્યા. રાજાઓની વચ્ચે બેસી ગયા. ભગવાન વિષ્ણુએ આપેલા રૂપની વિશેષતા એ હતી કે તે માત્ર કન્યા જ આ રૂપને દેખી શકે. બીજા બધા તો ઋષિ સ્વરૂપે જ દેખતા હતા, પરંતુ ત્યાં બે રુદ્રગ્રહણ બ્રાહ્મણ સ્વરૂપે બેઠેલા હતા. તેઓ આ ભેદને જાણતા હતા. રાજકુમારી જયમાલા લઈને નીકળી, નારદ પાસે આવી. નારદજીને વાનરના સ્વરૂપે બેઠેલા જોઈને તેને ક્રોધ આવ્યો. તે તેમની પાસે આવી જ નહીં. કન્યાને પોતાના યોગ્ય પતિ ન દેખાયો. તે ઉદાસ બની ગઈ. પરંતુ તે દરમિયાન ભગવાન વિષ્ણુ રાજાના રૂપમાં ત્યાં આવ્યા. તેમનું વિષ્ણુ રૂપ કોઈને દેખાતું ન હતું, માત્ર કન્યા જ તે રૂપ જોઈ શકતી હતી. ભગવાન વિષ્ણુના સુંદર મનોભીરામાં સ્વરૂપને જોતા કન્યાએ પોતાની વરમાળા તેમના ગળામાં આરોપી. ભગવાન વિષ્ણુ તે કન્યાને લઈને અંત્ય ધ્યાન થઈ ગયા.
અને પોતાના લોકમાં ચાલ્યા ગયા. નારદજી અને બીજાઓ નિરાશ થઈને ચાલતા થયા. બ્રાહ્મણ રૂપધારી બે રુદ્રગ્રહણો તેમની પાસે આવ્યા અને નારદને હસતા હસતા કહેવા લાગ્યા, હે મુનિ, આપ વાનર રૂપે સુંદરીને કેવી રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો? નારદજી ચોંકી ગયા. તેમને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે દર્પણમાં પોતાનો ચહેરો જોયો તો તેમને એકદમ લજ્જા આવી. મનમાં ને મનમાં તે ભગવાન વિષ્ણુ પર ક્રોધે ભરાયા. તે રુદ્રગ્રહણો ઉપર પણ ગુસ્સે થયા. પોતાની મજાક ઉડાવવા માટે તેમને રાક્ષસ થઈ જવાનો શ્રાપ આપ્યો. રુદ્ર સંહિતાનો અધ્યાય ત્રીજો સંપૂર્ણ. રુદ્ર સંહિતાનો અધ્યાય ચોથો. નારદજીનો ક્રોધ. ઋષિઓ આ આખ્યાન સાંભળીને સુત પૌરાણિકને પૂછવા લાગ્યા, પછી નારદજી ક્યાં ગયા અને તેમણે શું કર્યું? સુત પૌરાણિકે કહ્યું, રુદ્રગ્રહણોને શ્રાપ આપી નારદજી સરોવર ઉપર આવ્યા અને જળમાં પોતાની પૂરી આકૃતિ વાનરની જોઈને બળી ઉઠ્યા. ગુસ્સામાં ને ગુસ્સામાં તે વિષ્ણુ લોક પર પહોંચ્યા. તે આ રહસ્યને સમજી શક્યા નહીં. તેઓ તો માત્ર તેમ જ જાણતા હતા કે આ વિષ્ણુનું કપટ છે. ક્રોધમાં આવેશમાં કહેવા જેવું ના કહેવા જેવું ઘણું બધું સંભળાવ્યું. તમે હંમેશા કપટી છો, કોઈની ખુશી કે આનંદ દેખી શકતા નથી. જાઓ, તે પ્રમાણે મને સ્ત્રી કલેશથી વિવળ કર્યો, પોતે સ્વયં કપટપૂર્વક રાજાનો વેશ ધારણ કર્યો છે. જાઓ, એ જ રીતે તમારે રાજા થવું પડશે અને સ્ત્રીના વિયોગના દુઃખથી વિવળ થશો. મને જે વાનરનું સ્વરૂપ આપ્યું હતું તે વાનરો જ તમને સહાયત કરનારા થશે. ભગવાન વિષ્ણુએ તેમનો આ શાપ ભગવાન શિવની ઈચ્છાને જાણીને સહર્ષ સ્વીકારી લીધો. ભગવાન શિવે પછી પોતાની માયા હટાવી લીધી. વિષ્ણુની સાથે જે કન્યા હતી તે અદ્રશ્ય થઈ ગઈ. ભગવાન વિષ્ણુ અને નારદ પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. નારદનો વિવેક જાગૃત થયો, માયા ચાલી ગઈ. હવે પશ્ચાતાપ થવા લાગ્યો. આ મેં શું કર્યું? પોતાના મનમાં દુઃખી થવા લાગ્યા. મેં શિવ માયાથી મોહિત થઈને મોટો અપરાધ કર્યો. હું નરકમાં પડીશ. હે ભગવાન, એવો કોઈ ઉપાય કરો જેનાથી આ શાપ અસત્ય થાય, પાપથી છુટકારો થાય. હવે આ યાતનાથી આપ જ બચાવો. ભગવાને નારદજીને ઉઠાડ્યા, પ્રેમથી ભેટ્યા અને કહ્યું, હે ઋષિ શ્રેષ્ઠ, આપ ચિંતા ન કરશો, આપનું કંઈ પણ અનિષ્ટ નહીં થાય. તમે શિવજીની આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે મોહિત થયા હતા. હે દેવર્ષિ, ભગવાન શિવ જ સર્વેશ્વર અને જગદીશ્વર છે, સત્યરૂપ છે, સત્વ રજ તમથી પર નિગુણ નિરાકાર અને પરમાત્મા છે. તે જ પોતાની માયાથી બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપમાં પ્રગટ થયા છે. તેમની આજ્ઞાથી બ્રહ્મા સૃષ્ટિ કરે છે, હું સૃષ્ટિનું પાલન કરું છું અને તે સ્વયં સૃષ્ટિનો સંહાર કરે છે. આપ શિવજીના સતનામ સ્ત્રોતથી તેમનું સ્મરણ કરો, શિવજી તમારું જરૂર કલ્યાણ કરશે. રુદ્ર સંહિતાનો અધ્યાય ચાર સંપૂર્ણ. રુદ્ર સંહિતાનો અધ્યાય પાંચમો. નારદ અને બ્રહ્માજીનો સંવાદ. ઋષિઓને આગળની વાત કરતા સુત પૌરાણિક કહેવા લાગ્યા, ભગવાન આ પ્રમાણે નારદને કઈ અંતે ધ્યાન થઈ ગયા. નારદજી ભગવાનના નિર્દેશ પ્રમાણે પૃથ્વીલોકમાં આવીને શિવલિંગનું દર્શન કરવા લાગ્યા. તે દરમિયાન બે રુદ્રગણો જેને નારદજીએ શાપ આપ્યો હતો તેઓ આવ્યા અને નારદજીના પગમાં પડ્યા, પોતાના ઉદ્ધારની યાતના કરવા લાગ્યા. તેમના પશ્ચાતાપ તથા વિનયને સાંભળીને નારદજીએ કહ્યું, તે સમયે શિવજીની માયાથી મોહવશ મારી બુદ્ધિ ભ્રમિત બની ગઈ હતી. જેણે તમને શાપ આપ્યો મારું કહેવું મિથ્યા નહીં થાય તેમાં હું જરૂર સુધારો કરું છું. તમે બંને એક મુનિના દ્વારા એક રાક્ષસીમાં જન્મ પ્રાપ્ત કરશો, શિવજીના અનન્ય ભક્ત થશો. તમારો પ્રતાપ અને બળ સર્વત્ર ફેલાતા રહેશે. કાલ્યાંતરમાં ભગવાન જ્યારે માનવરૂપ ધારણ કરશે ત્યારે તેમના હાથે મૃત્યુ પામી તમારો ઉદ્ધાર થશે. નારદજીના વચનો સાંભળી બંને પ્રસન્ન થયા. ત્યાંથી તેઓ બંને વિદાય થયા. નારદજી તીર્થયાત્રા કરતા બ્રહ્મલોકમાં આવ્યા. આદરપૂર્વક બ્રહ્માજીને અભિવાદન કર્યું અને કહેવા લાગ્યા, હે પિતા, આપની કૃપાથી મેં ભગવાન વિષ્ણુના સ્વરૂપને જાણ્યું છે. ભક્તિ માર્ગ, તપો માર્ગ, તીર્થ માર્ગ અને દાન માર્ગનું મહત્વ સમજી લીધું છે, પરંતુ શિવ માયાથી મોહિત થવાને પરિણામે શિવત્વને સમજી શક્યો નથી. તેથી શિવત્વને જાણવાની મારી ઈચ્છા પ્રબળ છે. સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતમાં તેઓ કયા સ્વરૂપે સ્થિર રહે છે, કેવી રીતે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેની પ્રસન્નતાથી કેવી રીતે સુફળ મળે છે, આ રહસ્ય કૃપા કરી પ્રગટ કરો. આપ પરમ તત્વને જાણનારા છો, હું આપને શરણે છું. દયા લાવી આ પરમ જ્ઞાન મને બતાવો. હે બ્રહ્મા, આપ સર્વ બાબત મને કહો. મેં સાંભળ્યું છે કે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે, તે દયાપરાયણ છે. બ્રહ્મા, વિષ્ણુ તેમજ મહેશ આ ત્રણેય દેવ શિવના અંશથી પ્રગટ થયા છે. તેમાં મહેશ જ પૂર્ણાંશ રૂપે છે તથા શિવ જ પોતે પરમ તત્વ રૂપ છે.
आ शिव नो आवभाव तथा तेमनो शिव साथे नो विवाद अमे कही संभळाओ। विशेष करीने तेमनो गृहस्थपणू तथा बीजी लीलाओ पण कहूँ। पोताना पुत्र नारदना वचन सांभळीने लोकना पितामह ब्रह्मा तेमने कहेवा लाग्या। रुद्र संहितानो अध्याय 5 संपूर्ण। ओम नमः शिवाय। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् पूर्वारुकमेव वर्धनम् मृत्युं मोक्षे यमामृता।